નમસ્કાર મિત્રો, તમારી ચેનલ ટ્રિકી નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તમારી માટે એક નવી જ એવી ટેકનિક લાવ્યો છું મિત્રો, કે જેનાથી તમારે જે સમસ્યા છે, ધારો કે હાથ દુખે, પગ દુખે, તમારું ગળું સુકાઈ જતું હોય મિત્રો, જેવી અનેક જે બાબતો છે એ આજે એનું સોલ્યુશન લાવ્યો છું મિત્રો. અને જે રીતે તમે અમારા જે થંબનેલમાં વાત કર્યું કે અમે 20 જ મિનિટમાં મિત્રો આપણે કઈ રીતે જે ગ્રાઉન્ડ છે એ આપણે કમ્પ્લીટ કરી શકીએ, કે કઈ રીતે પાંચ આપણે જે કિલોમીટર છે એ આપણે સરળતાથી કમ્પ્લીટ કરી શકીએ મિત્રો, એની આજે હું ટ્રીક લાવ્યો છું, ટેકનિક લાવ્યો છું મિત્રો, અને તમને ટિપ્સ પણ આપવાનો છું કે શું કરવું અને શું ન કરવું મિત્રો, શું કરવાથી શું થાય અને શું ન કરવું જોઈએ મિત્રો, કે જેથી તમારું જે રનિંગ છે એ સારામાં સારું થાય. તો મિત્રો, આપણો જે વિડીયો છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જે રીતે મેં સેટ કરેલું છે કે જે તમારા પ્રોબ્લેમ છે, કે પાછલા જે વિડીયોસ હતા એમાં તમે કીધું હતું અમને શ્વાસ ચડે છે, પગ દુખે છે, કંટાળો આવે છે, ઝડપ નથી આવતી, અથવા થાકી જવાય છે, અથવા તમને કમરમાં પણ દુખાવો થતો હશે મિત્રો, તો આનો રસ્તો શું છે તે અમને જણાવો. તો મિત્રો, આજે આનો જ તે રસ્તો, આનો જ તે ઉકેલ છે એ તમને જણાવવાનો છું મિત્રો. તો મિત્રો, તમને પહેલાં થોડુંક કહી દઉં કે તમારું જે રનિંગ છે એ ક્યાં થવાનું છે મિત્રો. તો થોડાક સમય પછી જ તે તમારું જે ફિઝિકલ ટેસ્ટ છે, એટલે કે ગ્રાઉન્ડનો ટેસ્ટ છે, એ થોડાક જ સમયમાં તમારો લેવાવાનો છે મિત્રો. અને ઓછા આપણી પાસે બહુ ઓછો સમય રહી ગયો છે મિત્રો મિત્રો તો આટલા ઓછા ટાઈમમાં આપણે વધુ મહેનત કરવાની છે, અને વધુ આપણે શું કરવાનું છે મિત્રો, તો કે રિઝલ્ટ હાંસિલ કરવાનું છે મિત્રો. તો મિત્રો, પહેલાં એક હું વાત કરું, તમે આવી રીતે કરો અથવા તો રનિંગ માટે તમે શું કરી શકો છો મિત્રો, એની માટે હું તમને વિગતે વાત કરીશ. પણ મિત્રો, તમારું જે રનિંગ છે એ ક્યાં થવાનું છે એની માટે હું તમને વાત કરતો હતો, અને રનિંગ તમારે કેવી જગ્યાએ કરવું જોઈએ મિત્રો. જે તમારું જે રનિંગ હશે એ SRPનું જ્યાં જ્યાં ગ્રાઉન્ડ હશે આપણા ગુજરાતમાં, ત્યાં તમારે રનિંગ કરવાનું થશે. અને મિત્રો, એ ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે, તો કે 400 મીટરનું. મિત્રો, તમે જે જગ્યાએ દોડો છો ત્યાં પહેલાં તમે 400 મીટર માપી લ્યો. શું મિત્રો, પહેલાં તમે 400 મીટર માપી લ્યો અને પછી તમે રનિંગ કરવાનું રાખો, કારણ કે ત્યાં તમારે ત્યાં પછી 400 મીટરનું રાઉન્ડ હશે તો તમને ખ્યાલ નહીં આવે કે મારે કેટલા રાઉન્ડ દોડવાના છે મિત્રો. તો પહેલાં તમે જે જગ્યાએ તમે રનિંગ કરો છો ત્યાં પહેલાં 400 મીટરનું અંતર લઈ લ્યો મિત્રો, અને પછી તમે 13 રાઉન્ડ ગણી લ્યો અને એ પછી તમે પ્રેક્ટિસ કરવા લાગો મિત્રો. જો આવું તમે ના કરતા હોય તો આ પહેલાં કરજો. ત્યાર પછી મિત્રો આવશે કે તમારે જે 13 રાઉન્ડ મારવાના છે મિત્રો, એ આપણે સરળતાથી કઈ રીતે આપણે પૂરા કરશું. તો મિત્રો, એની માટે પણ મારી પાસે રસ્તો છે. તો ત્યાર પછીનું આવશે મિત્રો, તો કે દોડ માટે ધ્યાનમાં રાખવાની બાબતો. મિત્રો, તમે દોડ માટે જાઓ છો એ પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે મિત્રો, તમે ડિસ્પ્લે ઉપર બતાવેલું છે કે બૂટ કેવા પહેરવા, કપડાં કેવા પહેરવા, એનો પ્લાન કેવી રીતે બનાવો, કે 20 મિનિટમાં આપણે કઈ રીતે જે 5 કિલોમીટર છે એને કાપી શકશું મિત્રો, એનો પ્લાન બનાવી લ્યો. હું તમને કહીશ કેવી રીતે બનાવવાનો છે, આ ટોપિક વાઇઝ મેં બનાવેલું છે જેથી તમને વીકને પૂરતી માહિતી આપી શકું. અને મિત્રો, તમે વિડીયો સ્કીપ ના કરશો, જો તમે સ્કીપ કરશો મિત્રો તો જે 20 મિનિટમાં તમારે 5 કિલોમીટર જે કાપવાનું છે મિત્રો એ તમને આઈડિયા નહીં આવે, તો વિડીયો છે ને પૂરેપૂરો જોજો. તો મિત્રો, બૂટ કેવા પહેરવા, હમણાં અમે પાછલો વિડીયો જે મૂકેલો હતો એમાં મને કમેન્ટ આવેલી હતી કે સર મારા બૂટ ક્યાં પહેરવા. તો મિત્રો, એ કમેન્ટ જેમણે કરેલી છે તેમને પણ કહી દઉં, અને જે આપણા વ્યુઅર્સ છે એમને પણ કહી દઉં મિત્રો, બૂટ એવા પહેરવા કે જે એકવાર સાંભળી લેવાનું. મિત્રો, હવે જે છે આપણે જે આપણું મેઇન છે કે રનિંગ દરમિયાન શું કરવું, અને મેં જેમ કીધેલું કે 20 જ મિનિટમાં આપણે, તો મિત્રો તમે રનિંગ કરતા હોય અથવા રનિંગ કરવાના હોય ત્યારે શું કરવું જોઈએ મિત્રો, તો તમારે પહેલાં તમે વાત કરી તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ મિત્રો. એટલે અત્યારે તમે જો નવા હશો એટલે તમારા જે પગ છે એ જકડાઈ જતા હશે મિત્રો, એટલે આવું જો તમે કરશો તો તમારો હાથ પગ બધું તૂટશે મિત્રો. એટલે ફાસ્ટ ફૂડથી દૂર રહો, અને એવા જે શાકભાજી જે સારા શાકભાજીનું હોય અથવા તો સારી કોઈ વસ્તુનું હોય તો એનાથી પણ તમે દૂર રહો. અને મિત્રો, એક મહત્ત્વની વસ્તુ કે જ્યારે તમે રનિંગ કરવા જાઓ છો ત્યારે તમારે કપડાંનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. તમે જીન્સ મહેરબાની કરીને ન પહેરતા, જો તમે જીન્સ પહેરશો તો તમારો પગ છે એ શરૂઆતથી જકડાઈ જશે મિત્રો, એટલા માટે તમે જીન્સ ના પહેરતા. અને એવી કસરત પણ ન કરતા કે જેનાથી તમને પેઇન ઊભું થાય, એવી કસરત પણ તમે ના કરશો મિત્રો. અને એક બીજી બાબત કે જ્યારે તમે રનિંગ કરવાના હોય મિત્રો, તો તમારી એકાગ્રતા કેળવવા માટે તમે શરૂઆતમાં એકવાર ધ્યાન કરી લો મિત્રો, કે જેનાથી તમારી એકાગ્રતા છે જળવાઈ રહે, અને તમારું જે ટાર્ગેટ છે કે મારે કોન્સ્ટેબલ બનવું છે અને મારે ગ્રાઉન્ડ પાસ કરવું છે મિત્રો, એ તમે પાસ કરી શકો. અને અંતમાં મિત્રો એટલું કહું કે જ્યારે તમને જે હાથ અને પગ છે
એ આમ એવું લાગે કે હવે મારાથી નહીં થાય નહીં થાય એવું લાગવા લાગે મિત્રો, તો તે દરમિયાન તમારે શું કરવાનું છે મિત્રો? તો મેં જે રીતે વાત કરી એમ કે તમારા જે શ્વાસ છે ને જે છે એને પૂરેપૂરો શ્વાસ લ્યો, અને તમે તો તમારી જે દોડ છે એને ધીરી કરી દો, અને તે પછી તમે દોડવાનું ચાલુ રાખો. તો મિત્રો તમારી જે દોડ છે એ પણ દોડ પણ છે એ અધૂરી નહીં રહે, અને તમારું જે વર્ક છે એ પણ ચાલુ રહેશે. અને મિત્રો એક બીજી વાત કરું છું કે આ દરમિયાન જો તમને કોઈ કોઈ કંઈ એવું લાગે કે હવે મારાથી નહીં થાય મિત્રો, તો તે પણ તમે ટાળજો. અને એવા સમયે તમે એકવાર યાદ કરજો કે મેં કેવી મહેનત કરેલી છે, મેં રાત દિવસ મહેનત કરી છે, 2-3 વર્ષથી મેં વાંચ્યું છે. આવું તમે યાદ કરશો એટલે તમારું જે નેગેટિવિટી છે વહી જશે મિત્રો, અને તમારી જે પોઝિટિવિટી છે એ કન્વર્ટ થઈ જશે મિત્રો. આ પ્લાન છે એ તમે, મેં આજે જે પ્લાન આપેલો છે મિત્રો, એ તમે તમારી જે રનિંગ છે એમાં તમે એક્ટિવ કરજો. અને જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો હજી કોઈ નવી ટિપ્સ જોતી હોય કે હું આ કરું છું સર મને આનું કાંઈ રિઝલ્ટ નથી મળતું, અથવા મારે આમ કરવાથી આમ થાય છે મિત્રો, જેવી તમને કઈ ક્વેરી હોય મિત્રો એ તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો, એનો અમે અવશ્ય તમને જવાબ આપશું મિત્રો. સો થેન્ક યુ સો મચ.